विद्यार्थियों आज आप धोरण 9 विषय समाज विषय माहिती मेळवीशुं। धोरण 9 विषय समाज तमे जोई रह्या छो बोर्ड खोलू छे એમ કે આજે આપણે થોડુંક ભણવાનું છે મક્ષરનું યુદ્ધ। જેમ આપણે અગાઉના લેક્ચરમાં પ્લાસીની લડાઈ વિશે ભણેલા કે પ્લાસીનું યુદ્ધ વિશે ભણેલા એમ હવે આપણે આ લેક્ચરમાં મક્ષરના યુદ્ધ વિશે ભણવાનું છે। પ્લાસીની યુદ્ધની ટૂંકમાં પૂછાઈ શકે છે પણ મક્ષરની પૂછાય નહીં, છતાં પણ આપણે માહિતી મેળવવી જરૂરી છે બરાબર। તો મક્ષરનું યુદ્ધ, તો મક્ષરનું યુદ્ધ આપણે સમજવું હોય તો સૌ પ્રથમ આપણે પ્લાસીનું યુદ્ધ સમજવું પડશે। તેનું યુદ્ધ પ્લાસી યુદ્ધ, તો પ્લાસીનું યુદ્ધ તમને ખબર હશે કે ભાઈ તેનો નવાબ કોણ હતો બંગાળનો, તો સિરાજુદ્દૌલા। કોણ હતો? સિરાજુદ્દૌલા। તેનો સેનાપતિ કોણ હતો? મીર જાફર। કોણ? મીર જાફર। અને આપણે કદાચ ભણે છે કે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે મીર જાફર 50,000ની સેના લઈ, કેટલી? 50,000ની સેના લઈ અંગ્રેજોના પક્ષમાં જતો રહ્યો એવું કહેવાય છે કે 50,000ની સેના લઈ અંગ્રેજોના પક્ષમાં જતો રહ્યો એવું કહેવાય છે। અને આ યુદ્ધ અડધા દિવસમાં પૂરું થયું અને આ યુદ્ધ પૂરું થયું અંગ્રેજો આપણી પર હાવી થયા। કોણ હાવી થયું? અંગ્રેજો હાવી થયા અને પછી બક્સરની પણ શરૂઆત થઈ। શેની શરૂઆત થઈ? બક્સરની। જે મેં તમને કીધું કે આપણે જ આપણા પદ પર કુહાડી મારી હતી, આપણે જ, એટલે કે એ સમયગાળા દરમિયાન મીર જાફરે શું કરી હતી? પોતાના પગ પર કુહાડી મારી હતી કે બક્સરની લડાઈમાં અંગ્રેજે કીધું હતું કે ભાઈ અમે જીતીશું તો સિરાજુદ્દૌલાની જગ્યાએ તેને બંગાળનો નવાબ બનાવીશું। એવી જ રીતે મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો। કોણે? અંગ્રેજો, કે અંગ્રેજો મીર જાફરને બંગાળનો નવાબ તો બનાવી દીધો પણ મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને પુષ્કળ પ્રમાણમાં એ લોકોએ ધન એકઠું કરવા લાગ્યું, પુષ્કળ પ્રમાણમાં, છતાં પણ અંગ્રેજોની ભૂખ શાંત થઈ નથી। અને પછી મીર જાફરને ખસેડીને કોને નવાબ બનાવ્યો? મીર કાસિમને। ફરીથી જો યાદ કરજો કે મીર જાફર બંગાળનો નવાબ, કોણ? મીર જાફર। મીર જાફરથી મીર કાસિમ। કોણ? મીર કાસિમ। હવે તમે પ્રશ્ન વિચારો કે મેં ટૂંકનો એટલા માટે નથી લખી કે પ્લાસીનું યુદ્ધ તમે સમજી શકશો તો ઓટોમેટિક તમારે બક્સરની લડાઈ ખબર પડી જશે, એટલે કે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને એને નવાબ બનાવ્યો અને જુદી જુદી રીતે શું કર્યું? બંગાળનું ધન એકઠું કરવા લાગ્યા। પછી અંગ્રેજોને થયું કે આપણે મીર કાસિમને સત્તા પર બેસાડીશું તો ફાયદો થશે, એ લોકોએ ફરીથી મીર જાફરને ખસેડી મીર કાસિમને સત્તા પર બેસાડી દીધો। કોને ખસેડી? મીર જાફરને ખસેડી મીર કાસિમને સત્તા પર બેસાડી દીધો। અને જ્યારે મીર કાસિમને સત્તા પર બેસાડ્યો તો મીર જાફર કરતાં પણ તે વધારે મહત્વાકાંક્ષી છે, તો મહત્વાકાંક્ષીનું મેં તમને સમજાવી દીધું કે હું જ છું, હું જ કરી શકું છું, કે મારા સિવાય કોઈ મહાન છે નહીં। એટલે કે અંગ્રેજે મીર કાસિમને નવાબ તો બનાવ્યો પણ એ વધારે પડતો મહત્વાકાંક્ષી હતો, એટલે કે અંગ્રેજોનું કશું સાંભળતો નહોતો, એ પોતાનું ધાર્યું કરતો હતો। કોણ? મીર કાસિમ। મીર કાસિમ પછી પાછો આવ્યો મીર જાફર, મીર કાસિમ પછી પાછો આવ્યો મીર જાફર, એટલે કે અંગ્રેજોએ મીર જાફર મીર કાસિમને ખસેડીને પાછો મીર જાફરનો નવાબ બનાવ્યો। શું કર્યું? મીર જાફરને નવાબ બનાવ્યો। પછી ફરીથી મીર જાફરને આ લોકોએ ખસેડી તો કોને? અંગ્રેજો। કદાચ મને લાગે છે કે તમને કંટાળો આવતો હશે પણ બેટા સમજવાની જરૂર છે કે ભાઈ મીર જાફર સત્તા પર આવ્યો, મીર જાફર પરથી મીર કાસિમ સત્તા પર આવ્યો, મીર કાસિમ પરથી પાછો મીર જાફર સત્તા પર આવ્યો, અને મીર જાફરને પણ શું કર્યું? એ લોકોએ પાછો ખસેડી દીધો અને અંગ્રેજો શું કર્યું? જાતે જ સત્તા પર બેસી ગયા, કેમ કે એ લોકોને હવે મીર જાફર પર કે મીર કાસિમ પર પણ વિશ્વાસ હતો નહીં। અને પછી છેવટે મીર જાફરે અવધના નવાબ, કોણ? અવધના નવાબ। મીર જાફરે અવધના નવાબની મદદથી, અવધના નવાબની મદદથી બ્રિટિશ સેના સામે યુદ્ધ કર્યું, એટલે કે અવધના નવાબની મદદથી મીર જાફર અવધના નવાબના શરણે ગયો। પૂછાય
અવધના નવાબના શરણે કોણ ગયું? તો મીર જાફર, કે મીર જાફર અવધના નવાબના શરણે ગયો અને એ લોકોએ બ્રિટિશ સેના સામે યુદ્ધ કર્યું. કોની સામે? બ્રિટિશ સેના સામે યુદ્ધ કર્યું અને આ જે સેના હતી બ્રિટિશ સેનાનો વિજય થયો. અને આ જે સેના અવધની સેના, કે એમાં મીર જાફર પણ ગણો, કે મીર કાસિમ પણ કરો, કે અવધના નવાબને પણ ગણો, જેમની હાર થઈ અને બક્સરનું યુદ્ધ આ અંગ્રેજો જીત્યા હતા. એટલે કે પ્લાસીના યુદ્ધમાં તો આપણે 1757માં બરબાદ થયા, પણ એના કરતાં પણ વધારે 22 ઓક્ટોબર 1764માં વધારે બરબાદ થયા હતા. ખ્યાલ આવી ગયો? ફરીથી હું તમને બક્સરની લડાઈ સમજાવું કે ભાઈ મીર જાફરને સત્તા પર બેસાડવામાં આવ્યો અને મીર જાફરને સત્તા પર, જો પહેલો મુદ્દો, મીર જાફરને સત્તા પર બેસાડવામાં આવ્યો અને સત્તા પર બેસાડ્યા પછી જુદા જુદા બહાના હેઠળ પુષ્કળ પ્રમાણમાં ધન લીધું. બીજો મુદ્દો કે મીર જાફરને ખસેડીને મીર કાસિમને સત્તા પર બેસાડવામાં આવ્યો. ત્રીજો મુદ્દો કે મીર કાસિમ મીર જાફર કરતાં પણ વધારે મહત્વકાંક્ષી હતો. ચોથો મુદ્દો, ફરીથી મીર કાસિમને ખસેડીને મીર જાફર સત્તા પર બેઠો. કયો? ચોથો મુદ્દો. મીર જાફર શું થયો? સત્તા પર બેઠો. પાંચમો, મીર જાફર અવધના નવાબના શરણે ગયો. પાંચમો મુદ્દો, અવધના નવાબના શરણે ગયો. છઠ્ઠો મુદ્દો, અને અવધના નવાબના જ્યારે શરણે ગયો ત્યારે આ ત્રણેય ભેગા થઈ અંગ્રેજો સામે શું કર્યું? બાથ ભીડી. અંગ્રેજો સામે બાથ ભીડી એટલે કે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. અને સાતમો મુદ્દો કે આ યુદ્ધ કર્યામાં આ ત્રણેયનો પરાજય થયો. કોનો? મીર કાસિમ ગણો, મીર જાફર ગણો, કે અવધના નવાબને ગણો, કે આ ત્રણેયનો પરાજય થયો. અને છેલ્લો મુદ્દો, અને પરાજય થયો અને 22 ઓક્ટોબર 1764માં આ યુદ્ધ થયું. ક્યારે? 22 ઓક્ટોબર 1764માં આ યુદ્ધ થયું. આ 8 મુદ્દા મોઢે કરી લેજો અને 8-8 મુદ્દા તમારે લખવાના છે. એટલે આ પાઠમાંથી પ્લાસીનું યુદ્ધ પણ મેં તમને મોઢે કરાવ્યું અને આ બક્સરની જે લડાઈ છે એ પણ બેટા મોઢે કરવી જરૂરી છે. હવે આપણે થોડીક માહિતી પછીના લેક્ચરમાં મેળવીશું.